नमस्कार दोस्तों, सूरत खूबसूरत में आपनु स्वागत छे। मित्रों, सूरत एक एवी वस्तु छे, एवं नाम छे, एवं शहर छे के दुनियाभर में ए फेमस छे। अने आ सूरतनु नाम आपणी घणी बधी स्वादिष्ट वानगीओ साथे संकळायेलू छे, जेम के सूरती खाजा, सूरती पोंक, सूरती ऊंधियू, सूरती लोचो, सूरती खमण। तो आ बधी वानगीओ में प्रिय छे सूरती ऊंधियू। अने सूरती ऊंधियूनी रेसिपी आजे आपणने बतावशे श्रीमती अरुणाबेन पी गोस्वामी, जेओनी पोतानी यूट्यूब चैनल छे अरुष किचन। मैं 2020 में एमणे आ चैनल शुरू करी हती अने आज सुधी में 5,20,000 जेटला एमना सब्सक्राइबर छे अने 650 करता वधारे रेसिपीओना वीडियोस एनी पर तमे जोई शको छो। અરુણાબેન, તમારું સ્વાગત છે સુરત ખૂબસૂરતમાં। ઓમ નમો નારાયણ। તો આપણે આજે બનાવશું સુરતી ઊંધિયું એમ। તો એના માટે આપણે આ સુરતી પાપડી આ મેઇન છે એમ। તો સુરતી પાપડી લીધી છે આપણે 250 ગ્રામ, અને આ રતાળું લીધું છે આપણે, એક મોટું હતું એટલું 500 ગ્રામ જેટલું એમ, આ વધારે લીધું છે। તમે તમારા હિસાબે નાખી શકો છો એમ, પણ મારા ઘરમાં રતાળું બધાને વધારે ભાવે છે એટલે થોડું વધારે લીધું છે। આ આપણે લીધા છે સક્કરિયા, એ આપણે એક મોટું સક્કરિયું લીધું હતું એને આપણે કાપી લીધું છે, અને બે આપણે બટેટા લીધા હતા એને આપણે આ રીતે કાપી લીધા છે, અને રીંગણ લીધા છે આપણે 6-7 નંગ એમ, અને આ આપણે મુઠિયા જે મેથીના આપણે બનાવીએ છીએ એ આપણે લીધા છે, અને લીલા ધાણા લીધા છે આપણે, કે આમાં લીલો મસાલો જોઈએ છે સુરતી ઊંધિયામાં એટલે એ વધારે આપણે જોઈએ છે, લીલા ધાણા અને લીલું લસણ અને લીલા મરચાં તીખા, જે તીખી મરચી આવે છે, કેમ કે આપણે તીખાસામાં મરચાંથી જ લેવાની છે એમ, અને 250 ગ્રામ તુવેર લીધી હતી એના દાણા આપણે આ રીતે કાઢી લીધા છે, 2 ચમચી જેટલા આપણે કાચા સિંગ દાણા લીધા છે, અને થોડુંક આપણે આદું લીધું છે, ખાંડ જોશે આપણે 2 ચમચી, અને મીઠું સ્વાદ પ્રમાણે, અને આપણે લીંબુનો રસ લીધો છે 2 ચમચી, આપણે નારિયેળ લીધું છે અને આ રીતે ટુકડા કરી લીધા છે, અને લસણ સૂકું લસણ જે આવે એ, અને અજમો મેઇન આમાં અજમાનો વઘાર થાય છે અને મસાલામાં પડે છે અજમો એમ, અને ગરમ મસાલો આપણે લીધો છે, અને થોડાક આપણે સફેદ તલ લીધા છે, અને તેલ જોશે આપણે। તો પહેલાં આપણે આ તેલને ગરમ મૂકી દેવું, કેમ કે આપણે શાકભાજી બધા એમાં તળવાના છે, અને તેલ આપણું ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેવું। તો આ આપણે મિક્સર જાર લીધી છે, એમાં આપણે આ લસણ નાખી દેહું, અને ટોપરું નાખી દેહું, અને આ સિંગદાણા, અને આદું નાખી દેહું, અને લીલા મરચાં આ બધું આપણે વાટવાનું છે, અને આપણે એમાં સફેદ તલ નાખી દેહું, આ બધું આપણે પીસી લેહું મિક્સરમાં। આપણે મસાલો પીસી લીધો છે, એમાં આપણે જોઈએ પ્રમાણે થોડુંક પાણી નાખીને આ રીતે આપણે પેસ્ટ બનાવી લેવાની એમ, તો આપણે એને કાઢી લેહું। આ બધો મસાલો આપણે આમાં કાઢી લેહું, અને ખાંડ નાખી દેહું, આ લીંબુનો રસ નાખી દેહું, અને ગરમ મસાલો નાખી દેહું, અને આ લીલું લસણ, અને આપણે લીલા ધાણા નાખશું, બધું આપણે મિક્સ કરી લેવાનું। આ રીતનો આપણે મસાલો તૈયાર કરવાનો, આપણે ટેસ્ટ કરી લેવાનો, જો જરૂર પડે તો મીઠું ને એ બધું નાખવાનું એમ। આની તીખાસ આપણે જે સુરતી મરચી લીલી હોય છે એનાથી જ આવે છે એટલે આપણે એ પ્રમાણે મરચી થોડીક વધારે નાખવાની એમ। તો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે, હવે એને આપણે સાઈડમાં રાખી દેવું, અને તેલને આપણે ચેક કરી લેવું। તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે આ તળી લેવું, એટલે આપણે બધું શાકભાજી એક એક કરીને તળી લેવું। આપણે મેથીના જે મુઠિયા બનાવ્યા એનું તેલ છે એટલે આનો ટેસ્ટ સરસ આવશે એમ,
આ રીતના આપણે તળી લેવાના. આ રીતે આપણે તળી લીધા સકરિયા. હવે આપણે બટેટા તળી લેવા. બટેટાને આપણે એ જ રીતે તળી લેશું. હવે આપણે આમાં રતાળું તળી લેશું. આપણે રતાળું તળાઈ ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દેવું. હવે આપણે રીંગણ છે એમાં મસાલો ભરવાનો છે. તેને આપણે આ રીતે કાટ ઉપરથી કાપી લેવું થોડુંક એમ. અને આપણે જે આ લીલો મસાલો કર્યો એ આપણે એમાં ભરવાનો છે. હવે આપણે રીંગણામાં મસાલો ભરી લેવું. હવે આપણે આમાં વઘાર કરી લઈશું. આ કઢાઈ લીધી છે આપણે અને ગેસ ચાલુ કરીશું. અને આમાં આપણે આ જ તેલ વાપરીશું જે આપણે મેથીવાળું ને શાકભાજી તળેલું છે એ જ, કેમ કે એનો ટેસ્ટ સારો આવે છે, સરસ. તો આમાં આપણે આ 3 ચમચા તેલ નાખ્યું છે ને થોડુંક આને ગરમ થવા દેવું. આપણે તેલને થોડું ગરમ થવા દેવું અને અજમો છે એમાં થોડોક અજમો આપણે આ મસાલામાં નાખીશું અને બીજો વઘારમાં નાખીશું એમ. હવે આપણે આ રીતનું કોઈ મોટું વાસણ લઈને આપણે જે તળેલા શાક છે એ બધા એમાં આપણે નાખવાના. અને આપણે આ જે મસાલો બનાવ્યો એ બધા શાકમાં નાખવાનો છે. હવે આપણે આ તેલ ગરમ થઈ ગયું છે તો એમાં આપણે આ અજમો નાખી દેહું. હવે આપણે આમાં આ પાપડી નાખી દેહું. એટલે તેલમાં આપણે પાપડી સરસ પાકી જાય એમ. આ રીતે આપણે આમાં જે દાણા લીધા હતા તુવેરના એ નાખી દેવું. અને આપણે આ રીંગણા છે એને આપણે એમાં મૂકી દેવું. ગેસ આપણે ધીમો રાખશું અને આને ચડવા દેવું 3 થી 4 મિનિટ માટે. આપણે હવે જોઈ લેવું આમાં રીંગણાને એ ચડી ગયા કે કેમ એમ. તો તેલમાં તેલમાં આપણે બહુ વાર નથી લાગતી. હજી આપણે આ શાકભાજીને બધું નાખીશું એટલે એના ભેગું પાકશે એમ. અને આપણે થોડુંક ગરમ પાણી કરી લેવું કે આપણે આમાં જરૂર પડે તો ગરમ પાણી જ નાખવાનું. કેમ કે આપણે ઠંડુ પાણી નાખીએ તો આપણે શાક પાકી ગયું હોય અને તમે ઠંડુ પાણી નાખો એટલે પાછું એનું ટેમ્પરેચર ડાઉન થઈ જાય. એટલે બને ત્યાં સુધી કોઈ પણ શાક બનાવીએ એમાં એ રીતે ગરમ પાણી કરીને જ નાખવાનું એમ. હવે આ બધા શાક આપણે આમાં નાખી દેવું. ઉપર આપણે મસાલો નાખી દેવું.
રાની ઉપર આપણે મુઠિયા રાખી દેવું. આ રીતે ગેસ આપણે ધીમો જ રાખ્યો છે. આ રીતે આપણે જેટલા આપણે ઘરમાં જેને ભાવતા હોય એ પ્રમાણે આપણે મુઠિયા નાખી શકીએ. હવે આમાં આપણે ગરમ પાણી નાખશું. બહુ વધારે નહીં નાખવાનું, થોડુંક જ, કે પાકે હરખું એમ. ઢાંકીને ચડવા દે હું. આને આપણે એકવાર ફેરવી લે હું શાકને એમ. થોડુંક આપણે હજી ગરમ પાણી નાખશું એમાં. હવે થોડીક વાર પાકવા દે. હવે આપણે જોઈ લેહું એમ. તો આપણે આ રીંગણા ને સરસ બધું પાકી ગયું છે. આને આપણે હવે ગેસ બંધ કરી દેવો. ઉપરથી આપણે થોડાક લીલા ધાણા ઉપરથી છાંટી દેવું. આ રીતે આ આપણું સુરતી ઊંધિયું તૈયાર થઈ ગયું છે એમ. મિત્રો, આપણે સુરતી પોંક પણ ખાધો, સુરતી ખાજા પણ જોયા, સુરતી ઘારી પણ આપણે જોઈ, અને આજે આપણે સુરતી ઊંધિયું, અને એને માટે આપણે અરુણાબેન પી ગોસ્વામીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આપણે એવી આશા રાખીએ છીએ કે બીજી પણ ઘણી બધી સુરતી વાનગીઓ તેઓ આપણે માટે તૈયાર કરશે. ધન્યવાદ. થેન્ક યુ.